નમસ્કાર ડિજિટ સ્ટડી પર તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ દસમાં જે ગાલાનો અસાઇનમેન્ટ બુક આવેલો છે તેમાં જે કમ્પ્યુટરનો પેપર નંબર વન છે તેલું સોલ્યુશન જોઈશું તો અહીંયા વાત કરીએ તો પહેલાં નંબરનો સવાલ એમ છે કે જો કોલ ફાઇલ એ ડિટેક્ટરી ઉપર આવેલો હોય તો ફાઇલ નામની આગળ ખાલી જગ્યા ચિહ્નોનો ઉપયોગ કરી શકાય છે તો ખાલી જગ્યા ચિહ્નોનો ઉપયોગ થાય છે આમાં તમારો પહેલાંમાં આન્સર આવશે ઓપ્શન નંબર એ એટલે કે ડોટ ડોટ સ્લેશ એવી રીતે વાત કરીએ તો બીજા નંબરનો જે સવાલ છે કે નીચેના પૈકી કયો ટેગ લખાણને સૌથી નાના અક્ષરોમાં દર્શાવે છે તો અહીંયા જે તમારું લખાણ છે એને સૌથી નાના અક્ષરોમાં દર્શાવવાનું હોય તો અહીંયા તમારો આવશે આન્સર ઓપ્શન નંબર ડી એટલે કે એચ સિક્સ જે છે એ તમારા લખાણને જે છે એ સૌથી નાના અક્ષરોમાં દર્શાવતું ટેગ છે એવી રીતે વાત કરીએ તો જે ટાઇટલ ટેગમાં લખાયેલા લખાણમાં નીચે પૈકી ક્યાં જોવા મળે છે તો અહીંયા લ અહીંયા જે ટાઇટલ છે એમાં જે બધા લખાયેલા જે લખાણ હોય છે એ તમારા બ્રાઉઝર વિન્ડો ટાઇટલ બારમાં પણ દેખાય છે બુક માર્ક લિસ્ટમાં પણ દેખાય છે અને બ્રાઉઝરની જે હિસ્ટ્રી છે એ હિસ્ટ્રીની અંદર પણ આ ત્રણેય જગ્યાએ તમારો અહીંયા દેખાય છે એટલે કે તમારો અહીંયા આન્સર આવશે ઓપ્શન નંબર ડી એટલે કે આપેલ તમામ એવી રીતે વાત કરીએ તો જે ચોથા નંબરનો જે સવાલ છે એ નીચેના પૈકી કયો કોનો ખાસ ચિહ્નનો ઉપયોગ કહેવા ચિહ્નનો ચિહ્નનો કહેવાય છે તો અહીંયા જે ખાસ ચિહ્નો જે છે એમાં આવશે તમારો ઓપ્શન નંબર ડી એટલે કે જે છે ઓપ્શન આપેલ તમામ એવી રીતે સાઈડટેક ખાલી જગ્યા જેવા મહત્ત્વના લખાણને રજૂ કરે છે તો અહીંયા જે છે એ તમારા જે અહીંયા પુસ્તકનું ચિત્ર અને ચલચિત્રોનું નામ છે એ બંનેને અહીંયા એ જે છે એ લજૂ કરે છે એટલે કે આન્સર આવશે ઓપ્શન નંબર સી એટલે કે એ અને બી બંને એવી રીતે વાત કરીએ તો જે છઠ્ઠા નંબરનો જે સવાલ છે કે જો હેડ વિભાગમાં શીર્ષક લખવામાં ન આવ્યું હોય તો મોટા ભાગના વેબ ભાગના બ્રાઉઝર દ્વારા બ્રાઉઝર વિન્ડોનું શીર્ષક તરીકે ખાલી જગ્યા દર્શાવાય છે તો અહીંયા જે છે એ તમારો આન્સર આવશે ઓપ્શન નંબર જે સી છે એ આવશે એટલે કે એ અથવા બી અથવા કે તમારો યુઆરએલ પાથ અથવા ફાઇલનું નામ એ બંનેમાંથી હોઈ શકે છે એવી રીતે વાત કરીએ તો નેક્સ્ટ સવાલ છે કે ટેગ આઈ એમ જી ટેગના ખાલી જગ્યા ગુણધર્મનો ઉપયોગ છબી સ્વરૂપ છબીની ઉપર અથવા છ નીચેની બાજુની જગ્યા પર દર્શાવવામાં થાય છે તો છવિની ઉપર અથવા નીચેની બાજુની જે જગ્યા પર દર્શાવવામાં થાય છે એમાં તમારો આવશે ઓપ્શન નંબર સી ઓપ્શન નંબર તમારો બી આન્સર આવશે એટલે કે તમારો જે વી એસ સ્પેસ છે તે જે વી સ્પેસ છે એ તમારો આવે છે એવી રીતે વાત કરીએ તો આઠમા નંબરનો જે સવાલ છે કે હોટસ્પોટના સ્થાનનું સંબંધિત જોડાણ દર્શાવવા માટે એરિયાટેગના ગુણધર્મનો ખાલી જગ્યાએ ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા જે છે અહીંયા તમારો આન્સર આવશે ઓપ્શન નંબર જે છે ડી આવશે એટલે કે એચ આર ઈ એફ એવી રીતે વાત કરીએ તો નોમાનો નંબરનો સવાલ છે કે નીચે પૈકી કયું સ્વરૂપ ફાઇલમાં ડેટાનું નોંધપાત્ર રીતે સંકોચન કરે છે તો ફાઇલના ડેટાનું નોંધપાત્ર રીતે સંકોચન કરવું હોય તો તમારો અહીંયા આન્સર આવશે ઓપ્શન નંબર એ એટલે કે જે અથવા જે પીઈજી એ જે છે એ ફાઇલ ડેટાનું નોંધપાત્ર રીતે સંકોચન કરે છે એવી રીતે વાત કરીએ તો દસમા નંબરનો જે સવાલ છે કે અક્રમિક યાદીમાં બુલેટ રૂપે સેનો ઉપયોગ થઈ શકે છે તો જે અક્રમિક યાદી હોય છે એમાં બુલેટ રૂપે ઉપયોગ કરવાની વાત કરીએ તો અહીંયા જે બુલેટ રૂપે ઉપયોગ કરીએ તો અહીંયા તમે ત્રણેમાંથી કોઈનો પણ ઉપયોગ કરી શકો છો કે ભરોએલ વર્તુળ પણ થઈ શકે છે અહીંયા ખાલી વર્તુળ પણ થઈ શકે છે અને ચોરસ એટલે કે ત્રણેય વસ્તુમાંથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ થઈ શકે છે એટલે કે આન્સર આવશે ઓપ્શન નંબર ડી એટલે કે એ અથવા બી અથવા સી એવી રીતે વાત કરીએ તો અગિયારમાં નંબરનો જે સવાલ છે કે નીચે પૈકી શું લખવાથી ક્રમિક યાદીના આંકડીઓ સ્વરૂપે મળે છે તો અહીંયા જે છે એ તમારો આવશે ઓપ્શન નંબર એ એવી રીતે વાત કરીએ તો ટીઆરટેગના અલાઈન ગુણધર્મ ચારની ગુણપૂર્વ નિર્ધારિત કિંમત ખાલી જગ્યા છે તો અહીંયા જે છે એ તમારો આન્સર આવશે ઓપ્શન નંબર જે એ છે એ તમારો આન્સર આવશે એવી રીતે વાત કરીએ તો તેરમા નંબરનો જે સવાલ છે કે તેરમા નંબરનો જે સવાલ છે તેરમા નંબરના સવાલમાં શું આવ પૂછાયેલો છે કે વેબ બ્રાઉઝર વિન્ડોને અનેક ભાગોમાં વિભાજિત કરવા નીચેને ફેંકીનો ઉપયોગ કરી શકાય છે તો વેબ બ્રાઉઝર વિન્ડો છે અને અનેક ભાગોમાં વિભાજિત કરવા માટે આપણે જે ફ્રેમશીટ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે કે આન્સર આન્સર ઓપ્શન નંબર એ આ પછીનો સવાલ જોઈએ તો જે ચૌદમા નંબરનો જે સવાલ છે કે જે સેલ હાલમાં પસંદ કરેલો હોય તેનું સરલામું ખાલી જગ્યામાં ડાબી બાજુએ જોવા મળે છે તો આનો આન્સર આવશે ઓપ્શન નંબર એ એટલે કે ફોર્મ્યુલા બાલ આન્સર આવશે એવી રીતે વાત કરીએ તો સ્પ્રેડશીટ પેકેજમાં નીચે પૈકી કયું કાર્ય કરવાથી ડેટાની ક્રમ ગોઠવણી અથવા મધ્યક અથવા મધ્યસ્થ અને સંભાવના વગેરેની ગણતરી કરી શકાય છે તો આ બધાની ગણતરી કરવા માટે જે તમારો આવેલો હોય છે એ આવેલો હોય છે તમારો આકરાકીય ડેટા વિશ્લેષણ એટલે કે તમારો આન્સર આવશે ઓપ્શન નંબર ડી એવી રીતે વાત કરીએ તો જે સોળવા નંબરનો સવાલ છે કે માઇક્રોસોફ્ટ એક્સેલ્સ ટુ થાઉઝન્ડ થ્રી ફાઇલ ફોરમેન્ટનું અનુલંબન ખાલી જગ્યામાં થાય છે તો અહીંયા જે સોળવા નંબરનો જે સવાલ છે એનું આન્સર આવશે તમારો એસ એક્સઆઈએસ એટલે કે ઓપ્શન નંબર સી એવી રીતે વાત કરીએ તો સત્તર નંબરનો જે સવાલ છે કે વેલિડિટી ડાયલોગ બોક્સની ક્રાઇટેરિયા ટેબ ટેબ અમાન્ય ડેટા અનિયંત્રિત કરવા માટે ખાલી જગ્યાએ વિકલ્પો દર્શાવે છે તો અહીંયા આ જે અમાન્ય ડેટા અનિયંત્રિત કરવા માટે જે વિકલ્પો આવેલા હોય છે એમાં સત્તરમા નંબરની વાત કરીએ તો તમારા સત્તરમા નંબરમાં આવશે તમારો અહીંયા જે બધા જ જે છે એટલે કે ઓલ વેલ્યુઝ હોલ નંબર્સ ડેસીમસ ડેટ ટાઈમ સેલ રેન્જ લિસ્ટ અને ટેક્સ લેન્થ બધું આવેલું હોય વિકલ્પો દર્શાવે છે એટલે કે તમારો આવશે ઓપ્શન નંબર ડી એટલે કે આપેલ તમામ એવી રીતે વાત કરીએ તો અઢારમા નંબરનો જે સવાલ છે કે અઢારમાં નંબરના સવાલમાં તમને એમ આપી દીધેલો છે કે વિન્ડોઝ પછી ફ્રીઝના આદેશથી ખાલી જગ્યા દ્રશ્યમાન રહે છે તો અહીંયા જે છે એ તમારું પસંદ કરેલ હેડર અને કોલમ હેડર અને એવી રીતે પસંદ કરેલ રો હેડર બંને અહીંયા દ્રશ્યમાન રહે છે એટલે કે અહીંયા આન્સર આવશે ઓપ્શન નંબર સી એટલે કે એ અને બી બંને એવી રીતે વાત કરીએ તો ઓગણીસ નંબરનો જે સવાલ છે એમાં વાત કરીએ તો ઓગણીસ નંબરના સવાલમાં શું આવે છે કે ઇક્વલ ટુ રેન્ક સિક્સટી સેવન સ્લેશ એ તો જે છે વિધેય એ વન અને વિથી એફ વન સેલ વિસ્તારમાં આવેલા સંખ્યાઓની ઉતરતે ક્રમમાં ગોઠવણી ગોઠવીને પરિણામ આપે છે તો અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવીને તમે પરિણામની વાત કરો તો અહીંયા તમારો જે આન્સર છે એ આવે છે ઓપ્શન નંબર એ એટલે કે ઝીરો તમને પરિણામ અહીંયા પ્રાપ્ત થશે એવી રીતે વાત કરીએ તો વીસવા નંબરનો જે સવાલ છે કે ખાલી જગ્યા વિધેય ઋણ ન હોય તેવી એન સંખ્યાઓનો ગુણાકાર કરી તેનું નાઇન્થ મૂળ મળે છે તો અહીંયા જે છે એ તમારો વીસમાંનું તમારો આન્સર આવે છે ઓપ્શન નંબર જે છે એ અહીંયા તમારો ઓપ્શન નંબર આવે છે ડી એટલે કે જીઓમિન એવી જ રીતે વાત કરીએ તો તમારો એકવીસમા નંબરનો સવાલ છે કે ઇક્વલ ટુ યસ જે છે એ ડેટ ટુ થાઉઝન્ડના જવાબ સ્વરૂપે ખાલી જગ્યામાં દર્શાવશે તો અહીંયા જે તમારો જવાબ આવે છે અહીંયા અહીંયા તમારો જવાબ આવશે ઓકે એકવીસ નંબરનો કે ઓપ્શન નંબર જે બે ડી છે એ તમારો દવા આવશે એટલે કે બે તમારો અહીંયા આવશે એવી રીતે વાત કરીએ તો બાવીસવા નંબરનો જે સવાલ છે એ ખાલી જગ્યા વિધેય એ નાણાંકીય વિધેય છે તો અહીંયા જે નાણાકીય વિધેય દર્શાવવાનું હોય તો જે છે તમારો એન પીઈ એટલે કે જો તમારો ઓપ્શન નંબર એ છે એ તમારો જે છે એ નાણાકીય વિધેયને દર્શાવે છે એવી રીતે વાત કરીએ તો ત્રેવીસવા નંબરનો જે સવાલ છે કે નીચે પૈકી ડેટા સિરીઝના કયા વિકલ્પની મદદથી ચાર્ટ વિઝાળ મદ શ્રેણી રેખા રદ કરી શકાય છે તો જે ચાર્ટીરા શ્રેણી રેખા છે તેને રદ કરવું હોય તો ચાટ બીજા શ્રેણી રેખાને રદ કરવા માટે તમે તમારી પાસે રિમૂવ જો આવેલો હોય છે એટલે કે ઓપ્શન નંબર સી આવેલો હોય છે એવી રીતે ડેલ્ટા સિરીઝ ડાયલોગ બોક્સ નીચે પૈકી શું બદલવાની તક આપે છે તો ડે ડેલ્ટા સિરીઝ જે ડાયલોગ બોક્સ છે એ તમને ડેટાના શેરીનો પ્રાચલો જે છે એ તમને બદલવાનો જે છે એ તક આપે છે એટલે કે આન્સર આવશે ઓપ્શન નંબર સી એવી રીતે વાત કરીએ તો પચીસમા નંબરનો જે સવાલ છે કે ફોન્ટ વર્કનું કાર્ય પૂરું થઈ ગયા બાદ તેમાંથી બહાર આવવા નીચેના પૈકી કંઈ કઈ કીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો અહીંયા જે ફોન્ટનું કાર્ય પૂરું થઈ ગયું છે એના પછી બહાર નીકળવું છે તો અહીંયા તમે આ તમે એસ્કેપનો ઉપયોગ કરી શકો છો એટલે કે તમારો આવશે આન્સર ન ઓપ્શન નંબર એ એટલે કે ઇ એસસી એટલે એસ્કેપ એવી રીતે વાત કરીએ તો તમારો છવ્વીસ નંબરનો જે સવાલ છે કે નીચેના પૈકી કયું ચિહ્ન ફક્ત બહાર જતું તીર દર્શાવે છે તો અહીંયા જે બહાર જતું તીર દર્શાવે દર્શાવવાની વાત કરીએ તો અહીંયા જે છ જે તમારો ડી નંબરનો જે સવાલ છે એ તમારો આન્સર આવશે એટલે કે સ્ટાર્ટ જે છે એ આવશે એવી રીતે વાત કરીએ તો સત્યાવીસ નંબરનો જે સવાલ છે કે ફ્લોચાર્ટમાં જુદા જુદા અનુસંધાન ચિહ્ન ઓળખવા માટે શું વપરાય છે તો અહીંયા ફ્લોચાટસમાં જે જુદા જુદા અનુસંધાન અનુસંધાનચિહ્ન આપેલા હોય છે એના ઓળખવા માટે અલગ અલગ જોડીને તમને અક્ષરો વાપરવામાં આવે છે એટલે કે આન્સર આવશે ઓપ્શન નંબર એ એવી રીતે અઠાવીસ નંબરનો સવાલની વાત કરીએ તો ફ્લોચાર્ટમાં ખાલી જગ્યા માટે કોઈ ધોરણ નથી તો અહીંયા જે ફ્લોચાર્ટ છે એમાં જે ફ્લોચાર્ટ છે એ ફ્લોચાર્ટની અંદર કોને માટે કોઈ ધોરણ નથી તો અહીંયા યાદ રાખજો કે ડેટાની કેટલીક વિગતવાર માહિતી જાણવાનું હોય તો એમાં ફ્લોરચાર્ટ ચાર્ટ પાસે એનો કોઈક જે છે એ વિકલ્પ હોતો નથી એવી રીતે વાત કરીએ તો ઓગણત્રીસ નંબરના સવાલની તો ઓગણત્રીસ નંબરના સવાલમાં એમ આપેલો છે કે ટેક્સ્ટ ઓડિટરનો ઉપયોગ કરીને લખાયેલા પ્રોગ્રામને ખાલી જગ્યા કહે છે તો અહીંયા ટેક્સ્ટ ઓડિટરનો ઉપયોગ કરી જે પ્રોગ્રામ લખાય છે તેને આપણને કહેવામાં આવે છે સોર્સ કોડ અથવા સોર્સ પ્રોગ્રામ એટલે કે તમારો અહીંયા આન્સર આવશે ઓપ્શન નંબર એ એવી રીતે વાત કરીએ તો ત્રીસમા નંબરનો સવાલ છે કે ત્રીસમા નંબરનો સવાલ કાંઈક એવી રીતે છે કે સોળ અંકી અચળમાં ઝીરોથી નવ આંકડાઓ અને ખાલી જગ્યા અક્ષરોનો ઉપયોગ થાય છે તો અહીંયા ઝીરોથી નવ આંકડાઓનો ઉપયોગ થાય છે એવી રીતે વાત કરીએ તો અહીંયા એથી એફ સુધીના જે અક્ષરો છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે એટલે કે આન્સર આવશે ઓપ્શન નંબર એ એવી રીતે વાત કરીએ તો તમારો નેક્સ્ટ સવાલ છે કે તમારો નેક્સ્ટ સવાલ કંઈક એવી રીતે છે કે એસ એસ સી આઈ ટી ઈ આઉટ આઉટપુટ વિન્ડોમાં ખાલી જગ્યાની નિશાની પછી દર્શાવવામાં આવતું લખાણ એ કમ્પાઈલર દ્વારા લખવામાં આવેલી પ્રક્રિયા છે તો અહીંયા જે છે એ તમારો આન્સર આવશે એ જે છે એ તમારો આન્સર છે ઓપ્શન નંબર એ એવી રીતે વાત કરીએ તો જે જી ઈ લખેલ સી પ્રોગ્રામમાં પરિણામ પૂર્ણ નિર્ધા પૂર્વ નિર્ધારિત રીતે કઈ ફાઇલમાં સંગ્રહ થાય છે તો અહીંયા જે તમારો ફાઇલ છે એ તમારો ફાઇલ આવે છે બત્રીસમાં તમારો આવે છે આન્સર ઓપ્શન નંબર એ એટલે કે એ ડોટ ઓ આઉટ ઓ યુ એવી રીતે વાત કરીએ તો તેત્રીસમાં નંબરનો જે સવાલ છે કે ખાલી જગ્યા પ્રકારના ડેટા ટાઇપનું સૌથી વધુ મેમરી સ્થાન રોકે છે તો સૌથી વધુ મેમરી સ્થાનની વાત કરીએ તો સૌથી વધુ જે મેમરી સ્થાન રોકે છે એ જે તમારું લોંગ ડબલ ડેટા ટાઈપ છે જે લોંગ ડબલ ડેટા ટાઈપ છે એ સૌથી વધુ જગ્યા લોકો છે એટલે કે આન્સર આવશે ઓપ્શન નંબર સી એવી રીતે વાત કરીએ તો જે ચોત્રીસ નંબરનો સવાલ છે કે સી ભાષામાં ઇક્વલ ટુ ટુનો મશીનનો ઉપયોગ કયા પ્રક્રિયા તરીકે કરવામાં આવે છે તો અહીંયા જે ઇક્વલ ટુ મશીનનો ઉપયોગ છે એ કયા પ્રક્રિયા કરવામાં આવે છે તો અહીંયા ચોત્રીસ નંબરમાં આન્સર આવે છે તમારો ઓપ્શન નંબર જે છે એ તમારો ઓપ્શન નંબર આવે છે બી એટલે કે નિરૂપક અથવા અસાઇનમેન્ટ તરીકે કરવામાં આવે છે એવી રીતે વાત કરીએ તો પાંત્રીસ નંબરનો જે સવાલ છે કે બે જુદા જુદા વિધેય કે પ્રોગ્રામ નીચેના પ્રોગ્રામ વચ્ચે ચલની વેચણી કર વેચણી માટે ખાલી જગ્યા સંગ્રહક વર્ગનો ઉપયોગ કરવામાં આવે છે તો જે અહીંયા ચલ છે એની વેચણી કરવું હોય તો એ વેચણી કરવા માટે એક્સટર્નલ સંગ્રહનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે તેનો આન્સર આવશે ઓપ્શન નંબર બી એવી રીતે વાત કરીએ તો જે નેક્સ્ટ સવાલ છે કે છત્રીસ નંબરનો સવાલ છે કે નીચેના પૈકી કયા ચલનું માત્ર ધન સંખ્યાઓમાં સંગ્રહ કરવાની ક્ષમતા છે તો ધન સંખ્યામાં સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતી હોય એવી ચલની વાત કરીએ તો અહીંયા જે તમારો ચલ આવે છે એ તમારો આવે છે અનસાઇન્ડ અનસાઇડ ઇન્ટ ડેટ મંથ ઇયર મંથ અને ઇયર એટલે કે તમારો જે છે એ આન્સર આવશે ઓપ્શન નંબર બી એવી રીતે વાત કરીએ તો સાડત્રીસ નંબરના સવાલની તો સાડત્રીસ નંબરના સવાલમાં એમ આપી દીધો છે કે સી ભાષા દ્વારા આપણને શરત ચકાસવા માટે કન્ડિશનલ ઓપરેટર ક્વેશ્ચન આપવામાં આવે છે તેને ખાલી જગ્યા ઓપરેટર તરીકે પણ ઓળખવામાં આવે છે તો સાડત્રીસ નંબરનો જે સવાલ છે એમાં આવે છે તમારો ટર્નરી તેને ઓપરેટર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે અહીંયા જે તમારો છે એ આવશે આન્સર ઓપ્શન નંબર બી એવી રીતે વાત કરીએ તો આડત્રીસ નંબરના સવાલમાં તો નીચે પૈકી કયા વિધેયનો કોઈ પ્રાચલ આપવામાં આવતા નથી તો ઓગણ આડત્રીસ નંબરનો જે સવાલ છે એમાં આવશે તમારો ગેટ ચાર એટલે કે તમારો જે છે આન્સર ઓશ ઓપ્શન નંબર એ આવશે એવી રીતે વાત કરીએ તો ઓગણચાળીસ નંબરનો જે સવાલ છે કે જ્યારે પ્રોગ્રામમાં ચલના નામનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે કમ્પાઇલર પ્રક્રિયા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે તો અહીંયા જે તમારો કમ્પાઇલર છે એ પ્રક્રિયા માટે ચલના મેમરી સ્થાનનો જે છે એ ઉપયોગ કરે છે એટલે કે આન્સર આવશે ઓપ્શન નંબર એ એવી રીતે વાત કરીએ તો ચાલીસ નંબરનો જે સવાલ છે ચાલીસ નંબરનો સવાલમાં તમને એફ વન બરાબર છસો ચૌદ પોઈન્ટ બસો નવગણ ચાલીસ પ્રિન્ટ બરાબર આઠ પોઈન્ટ બે એફ આ વિધાન કમ્પ્યુટરની ખાલી જગ્યા મેમરીમાં ખાલી જગ્યા મુજબ સંગ્રહ કરશે તો અહીંયા જે તમને વિધાન આપી દીધું છે અને તમને એમ પૂછેલું છે કે કઈ મેમરીમાં કયા સ્વરૂપે સંગ્રહ કરશે તો અહીંયા જે તમારો આન્સર છે એ આન્સર આવે છે તમારો ઓપ્શન નંબર સી એવી રીતે વાત કરીએ તો તમારો નેક્સ્ટ સવાલ જે છે નેક્સ્ટ સવાલમાં તમને શું આપેલું છે તો અહીંયા આપણે નેક્સ્ટ સવાલ જોઈએ તો નેક્સ્ટ સવાલમાં તમને આપી દીધો છે કે સી પ્રોગ્રામી ભાષા ખાલી જગ્યા કિંમતોને ફોલ્સ તરીકે મૂળવે છે તો અહીંયા જે એકતાલીસ નંબરનો સવાલનો જવાબ છે એ તમારો આવે છે બી અને સી એટલે કે બંને આવી શકે છે એવી રીતે વાત કરીએ તો બેતાલીસ નંબરની સવાલને કે બેતાલીસ નંબરમાં સવાલમાં તમને શું કીધું છે કે સ્વિચ વિધાનની વિધાન સાથેના ખાલી જગ્યા અનન્ય હોવા જરૂરી છે તો જે તમારો સ્વિચ વિધાન છે એની સાથે જે છે એ તમારું આવે કે તમારો કેસ લેવલ પર તમારો સાથે હોવું જરૂરી છે એટલે કે આન્સર આવશે ઓપ્શન નંબર એ એવી રીતે વાત કરીએ તો તમારો નેક્સ્ટ સવાલ છે તેતાલીસ નંબરનો કે સ્વિચ વિધાનમાં દરેક કેસ વિભા કેસ વિભાગના કયા વિધાન પછી આપવામાં આવેલ ખાલી જગ્યા વિધાન જે તે કેસનો અંત સૂચવે છે તો અહીંયા કેસનો અંત સૂચવવું હોય તો પછી તમારો અહીંયા જે આવે છે એ આવે છે બ્રેક વિધાન એટલે કે ઓપ્શન નંબર બી આવે તમારું આન્સર એવી રીતે વાત કરીએ તો ચુમ્માલીસ નંબરનો જે સવાલ છે કે ફોર લૂપમાં નીચે પૈકી શેનું મૂલ્યાંકન ખોટું કરે તો લૂપ લૂપને અટકાવાય છે તો અહીંયા જે ચુમ્માલીસ નંબરનો જે સવાલ છે એનો અવસર આવશે એક્સપ્રેશન વન એટલે કે અહીંયા તમે જોશો તો અહીંયા તમારો એક્સપ્રેશન વન એટલે કે આન્સર આવશે ઓપ્શન નંબર એક એવી રીતે વાત કરીએ તો પિસ્તાલીસ નંબરનો જે સવાલ છે કે મેનુ વિકલ્પો દર્શાવવા માટે અને બંધન કરતાં બહાર નીકળવા એક્ઝિટ વિકલ્પ પસંદ ન કરે ત્યાં સુધી યોગ્ય ક્રિયાઓ નો અમલ કરવા માટે ખાલી જગ્યા લૂપનો ઉપયોગ વધુ અનુકૂળ છે તો અહીંયા વધુ અનુકૂળ જે લૂપ છે એની વાત કરીએ તો તમારો અહીંયા આન્સર આવશે ઓપ્શન નંબર જે છે એ તમારો બી આવશે આન્સર એટલે કે તમારો વાઇલ જે છે એ તમારો આન્સર આવશે એવી રીતે વાત કરીએ તો ઓગણચાળીસ નંબરનો સવાલ ને તો 39 નંબરનો જે છેતાલીસ નંબરનો જે સવાલ છે કે ખાલી જગ્યા વિધાનનો ઉપયોગ લૂપમાં રહેલા પાછળના વાક્યોને છોડીને નવા ફેરાની શરૂઆત કરવા માટે થાય છે તો અહીંયા તમારો નયા પહેરાની જ્યારે શરૂઆત કરીએ તો એ સમયે જે તમારો ટોલ આવેલો હોય છે તમારી કન્ટિન્યુ ટૂલ આવેલ છે કે તે નવા ફેરવાનું ડાયરેક્ટલી શરૂઆત કરશે એટલે કે આન્સર આવશે ઓપ્શન નંબર સી એવી રીતે વાત કરીએ તો સુડતાળીસ નંબરનો જે સવાલ છે કે નીચે પૈકી સેની સાથે સંકળાયેલ માહિતી દ્વિપ્રમાણવી દ્વિપરમાણીય હોય છે તો અહીંયા અહીંયા દ્વિપ્રમાણીય માહિતીની વાત કરીએ તો જે તમારો સુડતાલીસ નંબરનો જે સવાલ છે એનો આન્સર આવે છે ઓપ્શન નંબર ડી એટલે કે આપેલ તમામ અહીંયા તમારો જે સંખ્યા કે છબી છે ચેસ છે અને રમત બોર્ડ છે એ બધી જ સાથે દ્વિપ્રમાણીય છબી દર્શાવેલી છે એવી રીતે ફોર્ટી એટ નંબરનો જે ક્વેશ્ચન છે અને આ અપૂર્ણાંક ખાલી જગ્યાએ અનુક્રમમાં હોય છે તો અહીંયા જે ફોર્ટી એટ નંબરનો ક્વેશ્ચન છે ફોર્ટી એટ નંબરના ક્વેશ્ચનમાં જે તમારો આન્સર આવે છે એ તમારો આન્સર આવે છે ઓપ્શન નંબર સી એટલે કે એ એને બી બંને એટલે કે નંબર વન્સ અને નંબર સિક્સ બંને આવશે આમાં આન્સર સર એવી રીતે વાત કરીએ તો ઓગણત્રીસ ઓગણપચાસ નંબરનો જે સવાલ છે એમાં કોઈ પ્રોગ્રામ દ્વારા ઉપયોગમાં લેતા બધા જ ખાલી જગ્યા વિધેય પ્રતિકૃતિ તરીકે ઓળખવા તરીકે વ્યાખ્યાયિત થવા જરૂરી છે તો અહીંયા જે છે એ તમારો આન્સર આવે છે યુઝર ડિફાઇન્ડ વિધેય એટલે કે ઓપ્શન નંબર જે એ છે એ તમારો આન્સર આવશે એવી રીતે પચાસ નંબરનો સવાલ છે કે જો ખાલી જગ્યા પછી વિધેય લખવામાં આવે તો વિધેયની પ્રતિકૃતિ જરૂરી છે નહીતર વિધેયની પ્રકૃતિ જાહેર કરવાની જરૂર નથી તો અહીંયા કયું વિધેય છે કે જેના માટે વિધેયની પ્રતિકૃતિ લખવી જરૂરી છે તો અહીંયા તમારો જે આન્સર આવે છે એ આવે છે જે આન્સર આવે છે ઓપ્શન નંબર બી એટલે કે મેઇનને આન્સર આવે છે ફાઇનલી ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર લેક્ચર થેન્ક્સ ફોર વોચિંગ ધીસ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ